நமோ நுரே சௌஹரிஹந்தானம் நமோ நுரே சௌஷிதானம் நமோ நுரே சௌஹாயிரியம் நமோ நுரே சௌஜாயனம் நமோ நுரே சௌ திரிபாலவர்த்தி சாவணம் ஓம்காரம் எங்கும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஔஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவானையோ மகனம் கௌதமோமி மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் ஓசு மங்களம் நமா சுமதி சாராய் சுவானுபூத்தியா ஜகாஸ்தி சித் சுவாய் பவாய சர்வாமா நிருசனி காதா அவுநாயகி சமாதி ஆதாரகோஷே சம்பரோதி காரணம் જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે. સંવર નિગાથા છે. ભેદ વિજ્ઞાન, ભેદ જ્ઞાન તે જ્ઞાન છે, બાકી ગુણો જ્ઞાન. ધર્મદાસ ખુલક કહે એમ રાજ તું માન. રાગ થી શરીર તો ભિન્ન છે, નિમિત્તનું લક્ષ છોડી દઈ, રાગનું લક્ષ છોડી દઈ અને પર્યાયનો અંશ બુદ્ધિ છે એને છોડી દઈ, એનાથી ભિન્ન ચૈતન્ય ધ્રુવ એનું જે જ્ઞાન કરે છે એ ભેદ જ્ઞાન છે. એ ભેદ જ્ઞાનથી જેટલા સંકેત પામ્યા, જ્ઞાન પામ્યા, ચારિત્ર પામ્યા, કેવળ પામ્યા, એ એનાથી પામ્યા છે. એ સમ્યક દર્શન તો અર્થ થયો નહીં. સમ્યક દર્શન હરિ જ્ઞાન ચારિત્ર હોય છે. ભેદ જ્ઞાન થયો નહીં. ભેદ જ્ઞાનથી વાત થાય તો ભેદ જ્ઞાન, પ્રતીતની વાત થાય તો ધ્રુવની પ્રતીતિ. એક સમયના અંશ તરફનું વર્ણન કો અનાદિનું છે. શાસન જ્ઞાન પણ એ પર્યાયમાં થાય છે અને પર્યાય પર બુદ્ધિ છે ત્યાં સુધી આત્મા શું છે એને એને જાણ્યો નથી. આત્મા તો એને કહીએ એ પર્યાયથી પણ ભિન્ન શુદ્ધ અખંડ અભેદ ચૈતન્ય વસ્તુ એને આત્મા કહીએ. એ આત્મા ઉપર દ્રષ્ટિ પડતા પર્યાય બુદ્ધિ, રાગ બુદ્ધિ, નિમિત્ત બુદ્ધિ છૂટી જાય છે. એવી વાત છે. હવે આ તો હજી સાંભળવાથી વાંધા ફાટે છે. સાંભળવું તો ક્યાંય રહી ગયું. ભગવાનની વાણી સાંભળવી એ કંઈ સમ્યક દર્શનનું સાધન નથી. હા હા, એ વાત કેમ કે જ્યાં સુધી પર્યાય બુદ્ધિમાં હોય છે સાંભળવું એ તો એક રહી ગયું, પણ સાંભળ્યું છે એનું જે જ્ઞાન પોતાથી થયું છે એમાં પણ બુદ્ધિ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એને આત્માનો આનંદનો સ્વાદ આવતો નથી. ત્યાં સુધી એને દુઃખનો સ્વાદ છે. એવી વાત છે ભાઈ. સમજાય? જ્યારે એ ભેદ જ્ઞાન કરે છે એટલે પરથી ભિન્ન પડી, પર્યાયમાંથી પણ ભિન્ન પડી. આ પર્યાય પોતે પર્યાયથી ભિન્ન પડીને એમ સ્વભાવને પકડે છે. હરી માત મારો ભાઈ, એ લોકોને આ ભાઈ એકાંત લાગે બધું એવું છે.
લોકોને લાગે ને, લોકોને લાગે, પાત્ર જીવને ન લાગે. એટલે આ ઝઘડા એમાં ઉભા રહે. ભગવાન ની વાણી થી જ્ઞાન થાય એ તો છે નહી, સાંભળવાથી જ્ઞાન થાય એ તો છે નહી, પણ સાંભળવાથી જે જ્ઞાન નું પોતાને કારણે જે ક્ષોભન થયો એને કારણે પણ ધર્મ ન થાય. અહીં તો વસ્તુ સ્થિતિ, એક સમયમાં ભગવાન ધ્રુવ આનંદ નો કંદ કરવું છે એને સન્મુખ થઈને સ્પર્શે નહીં જાણતી, ત્યાં સુધી એને ધર્મ ન થાય, ત્યાં સુધી એને અતિન્દ્રિય આનંદ નો સ્વાદ ન આવે, અને સ્વાદ ન આવે ત્યાં સુધી એને ધર્મ ન થાય. આવી વાત કરી, એ સ્વાદ તો જે વસ્તુમાં પડી છે ચીજ એની સન્મુખ થઈને એકાગ્ર થાય તો સ્વાદ આવે. ભગવાનની સામે જોઈને જ્ઞાન થાય એમાંથી આ જ્ઞાન સુખ છે. વ્યવહાર ને ઉડાવે વિને નીચેમાં જાય છે નહીં. કંદીભાઈ વસ્તુ આવી છે ભાઈ, જેને ચૈતન દોળજી આનંદ કંદ પ્રભુ એના ઉપર જવું ત્યારે તો એની દ્રષ્ટિમાંથી પરથી બધેથી ખસી જવું પડે. સમજાણું કઈ, ત્યારે એને ભેદ જ્ઞાન કહેવાય. પરથી જુદો ની અપેક્ષા, આમ સ્વભાવમાં એકતા થઈ તો અભેદ થયો, પણ પરની અપેક્ષાથી એને ભેદ જ્ઞાન કીધું. અરે વેદ વિજ્ઞાન થી સિદ્ધ થયા એટલા બધા એનાથી સિદ્ધ થયા છે. સિદ્ધ થયા એટલે સંગત દર્શનથી પામીને કેવળ જ્ઞાન ને જે પામ્યા એ બધા ભેદ વિજ્ઞાન થી પામ્યા છે. એટલી એકલા સિદ્ધ થયા એમને પણ નીચેથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, શુકલ ધ્યાન કે આદિ કેવો એ બધું પરના આશ્રય છોડીને સ્વના આશ્રયથી પામ્યા છે. ભાઈ આવી વાત છે, બાપુ એનું કરીને બીજી રીતે કહેશે એથી માર્ગ એમ હાથ નહીં આવે. રાજી થાય લોકો, લોકો વાહ વ્યવહાર કંઈક સાધન તો જોઈએ ને એમ કહેતા જ્યાં શ્રીમદમાં અગાસ યાદ જાણતા નિશ્ચયથી, પણ એનું કંઈક સાધન ભક્તિ યા વાંચન વખમખ્યા બોલું કરવા, ભગવાનમાં સ્તુતિ કરવી, રાગડા તાણવા, કઈ સાધન નહીં ભાઈ. સાધન તો પરથી ભિન્ન પાડું એવી પ્રજ્ઞા જ્ઞાન એક સાધન છે. શાસ્ત્રના લાખ જ્ઞાન કર્યા હોય, અગિયાર ને નવ પૂરો, એ જ્ઞાન પણ કઈ જ્ઞાન નથી. ભેદ જ્ઞાન તે જ્ઞાન છે. બમ્મઈ આવી વાત છે બાપુ, એ શાસ્ત્રના ભણતર કર્યા, લાખ કરોડ શ્લોક કર્યા કંઠે, અને શાસ્ત્ર શાસ્ત્ર કર્યા બનાવ્યા જોને, ભાઈ શું છે એ વસ્તુ કંઈક. સમ્યક દર્શન એ ભેદ જ્ઞાન નથી, એથી કહે છે જે કોઈ સિદ્ધ થયા અનંત જીવો સિદ્ધ થયા. અભી છ મહિના ને આઠ સમયમાં છસે ને આઠ દેશ સિદ્ધ દશાને પામે, સંસારનો અંત લાવીને
ઉદય ભાવનો અંત લાવીને સ્વભાવ ભાવને પ્રગટ કરે. હા હા હા, એ જે કોઈ સ્થિત થયા છે તે ભેદ વિજ્ઞાનથી સ્થિત થયા છે, અને જે કોઈ બંધાયા છે, ભાષા તો જુઓ, તેના અભાવથી બંધાયા છે, કર્મથી બંધાયા છે, ફલાણાથી બંધાયા છે એમ નહીં. જેને પર્યાય બુદ્ધિ છોડી નથી, રાગ બુદ્ધિ છોડી નથી, તે બંધાયા છે. સમજાણું ખાય? પ્રભુ એક સમયમાં પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે, જેને એને આત્મા કહીએ ને, આડ ત્રીઘા થમાતી લીધું ને, નહીં નિયમ સાર, આ આત્મા ધ્રુવ અભેદ શુદ્ધ ચૈતન ગન, તે આત્મા પર્યાયને અહીંયા લીધું નથી. આ હા, એવો જે ભગવાન પૂર્ણ સ્વરૂપ ચૈતન દો, એ પર્યાયમાં આવતો નથી. ભાઈએ દાખલો આપ્યો છે ને, જ્ઞાનભાઈ અરીસાનો, ને અરીસાનો દાખલો આપ્યો છે. અરીસો છે એની પર્યાયમાં આ બધું ભાસે છે, એનું દોર જે રહે છે એ પર્યાયમાં આવતું નથી. અને એ પર્યાય જે છે એમાં ભાસે ને, સર્પ વર્ષા અગ્નિ બરફ છે તો અહીં પર્યાય નહીં, પણ એ પર્યાયમાં એ ભાસે છે, પણ એ પર્યાયમાં આખું દોર ચૈતન આવ્યું નથી, કારણ કે આ તો પલટતી દશા છે અને ઓલી તો એક રૂપ દશા વસ્તુ છે. તો એ પર્યાયમાં દો નથી, દો તો દોમાં છે. એવું જેને ભેદ જ્ઞાન નથી એ બંધાના છે એમ કે છે, કર્મને લઈને બંધાના છે, ફલાણાને દૈવ એમ નથી કહેવા. જેને રાગને પર્યાયથી ભિન્ન, ભગવાનને ભેદ પાડીને અનુભવ્યો નથી, એ જીવો સંસારમાં બંધાયેલા છે. સ્મૃતિભાઈ, હા હા, આવી વાત છે. તેના અભાવથી બંધાયા છે. પેલા બીજો બે શ્લોક છે ને, એકત્રીસ એકત્રીસ મેં જ્યાં ભેદ વિજ્ઞાન ત્યાં સુધી કહ્યું કે જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી, 130 કહું છે, આ 131. હા હા, એક એક શ્લોકે હે એક ને એક બે વાત, એટલે કે પરથી ભિન્ન પાડવું એ બે થઈ ગયા, બે માંથી એક જુદો પાડીને એકને ઉપર દ્રષ્ટિ દેવી, એનાથી સમ્યક દર્શન, એનાથી સમ્યક જ્ઞાન, એનાથી ચારિત્ર, એનાથી શુકલ ધ્યાન, એનાથી કેવું જ્ઞાન. અને એ ભેદ વિજ્ઞાનનો અભાવ, રાગમાન પર્યાયમાં રાજીપો, જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનથી હું શાસ્ત્રનું, અને એમાં એને કંઈક રાગની મંદતા જે ઊંધે થાય એથી સંતોષપણાને માને, સંતોષ નથી એ દુઃખ છે. હા હા હા, જેમ લક્ષ્મીના લક્ષથી મમતાને દુઃખ છે, એમ પરતપના જ્ઞાનના જાણપણામાં પણ દુઃખ છે. કેમ કે જ્યાં સુખ ન આવ્યું, પરના લક્ષે સુખ ક્યાંથી આવે, એમ એમાં ક્યાં સુખ હતું? હા હા હા,
શાસ્ત્રના જ્ઞાનની પર્યાયમાં શું ક્યાં હતું? બરાબર, હા, આવી વાત છે. જ્ઞાન તો આનંદ ને સ્વરૂપ સુખ તો ધ્રુવ સ્વરૂપમાં છે. બરાબર, પર્યાયમાં આવે તો જ ધ્રુવના સ્વરૂપમાં જાય ત્યારે પર્યાયમાં આવે આનંદ. કે પર્યાયમાં રહીને પર્યાયમાં દુઃખ સુખનો આનંદ આવે, આનંદ આવે એમ હોય નહીં. આ શું પણ સંવરની ક્રિયા, આ સમર્થ અને પાંચ આ વર્ષવાનું કરે ને ખુદ કેટલું ખેટ્યું છે, ફલાણામાં કેટલું ખેટ્યું, હું ઘટે દૂધ ઘટે આંબર. જેણે જ્ઞાન સ્વભાવ મધ્યમ પર્યાય ને રાગથી પણ ભિન્ન જુદો પૂરણ, એવું જેને ભેદ જ્ઞાન નથી એ બંધાયેલા નરક ને નિરોધના ભાવને કરે છે. બરાબર, હા હા હા, આવી વાત છે. સુજાનજી, આવી વાત છે. દુનિયાને સમજાવતા આવડ્યું, લાખ બે લાખ માણસ ભેગા થાય, રાજી થાય, એથી તને શું? હા, જ્યાં સુધી તારી બુદ્ધિ આ પર્યાયમાં રાગ ઉપર પડી છે ત્યાં સુધી એ બંધાયેલો છે. અને જેની બુદ્ધિ રાગ ને પર્યાયથી ખસીને પર્યાય દ્રવ્યમાં જાય છે એને સુખની અંકુર દશા સુખનો ફૂટે છે. અહીં તો હજી કઈ જીનવાણીથી આ સુખ થાય, ધર્મ થાય. અરે ભાઈ, તે સાંભળી નથી પ્રભુ વાત. જીનવાણી તો પરદ્રવ છે, ભગવાન પરદ્રવ છે, જીનવાણી પરદ્રવ છે. અને પરદ્રવ ઉપર લગ જતા વિકલ્પ જ થાય છે. વ્યવહાર ન આવ્યો, વ્યવહાર એટલે અભિધાન વિકલ્પ જેનું લક્ષણ છે. હા હા, વ્યવહાર એટલે વિકલ્પ જેનું લક્ષણ છે, એટલે કે રાગ જેનું લક્ષણ છે, એટલે કે બંધ જેનો ભાવ છે. હા, રાગ એ બંધ ભાવ છે ને, બંધ લક્ષણ છે ને. સમજાણું કાંઈ બહુ સરસ આવી ગયો છું વ્યવહાર નહીં. કેટલા વ્યવહારે 78 ગાથા વ્યવહારે વિકલ્પ અભિધાન લક્ષણી. હા હા, વ્યવહાર એટલે રાગનું નામ લક્ષણ વાળું, જેનું રાગ લક્ષણ વાળું સ્વરૂપ છે. હા હા, એ વ્યવહારથી જીવને નિશ્ચય થાય. બહુ મીઠા બુદ્ધિ હે. હા, ભાઈ આ તો માર્ગ અંતરના છે, એ કોઈ બહારની વિદ્વતા અને પંડિતા ને બહારના બધા ત્યાગના કુખાણ વ્રત ને તપને લે એ કોઈ સાધન નથી ધર્મ. સમજાણું કઈ ભેદ જ્ઞાન જ્યોતિને કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી કઈ છે? બીજી ગાથામાં સમયસારની બીજી ગાથા, એમાં ભેદ જ્ઞાન જ્યોતિને કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી કઈ છે? ઠીક પણ મેળવી ભાઈઓ, છોટા ભાઈ મહેનત સારી કઈ છે, મેળવ્યું છે બધું, આવે છે ને બીજી ગાથમાં આવે છે. કેવળ જ્ઞાન ઉત્પન્ન કરનાર ભેદ જ્ઞાન જ્યોતિ છે. આ ભેદ જ્ઞાન તે જ્ઞાન છે, તેથી રાગ ને
પર્યાયમાંથી બુદ્ધિ ખસીને પર્યાય જાય છે દ્રવ્યમાં. આ બુદ્ધિ પર્યાયમાં રહીને દ્રવ્યને જાણે એ નહીં. પર્યાયમાં રહીને દ્રવ્ય તો સિદ્ધ જાણે. આ દ્રવ્ય છે ને પર્યાય છે એ તો ભેદ થઈ ગયો. જ્ઞાનની પર્યાય જે વિનાયકમાં જે સ્પર્શે વિનાયકમાં એકરૂપ થાય. એકરૂપનો અર્થ રાગરૂપ એક તો છે. ખરેખર તો પર્યાયમાં એકત્વ બુદ્ધિ છે. એ જ મિથ્યા અને સંસાર છે. એ અહીંયા કહે છે ભેદ જ્ઞાન જ્યોતિ. એનાથી બેન પડીને એ તો અંતરની ભાવનાની વાત છે કે નહીં કે બહારથી મળે એવું થઈ ગઈ. ભેદ જ્ઞાન જ્યોતિને કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી કઈ છે? સમીસાની ગાથા બીજી ટીકા છે ને આવી ગઈ સ્વાતિ એના પ્રાણી. પદાર્થો કે સ્વભાવ કો પ્રકાશિત કરને મેં સમર્થ કેવળ જ્ઞાન કો ઉત્પન્ન કરને વાલી ભેદ જ્ઞાન જ્યોતિ નો ઉદય હોને છે. આ જીવ એમ જીવ નું છે ને અવાર મેં આવ્યું તો નહીં કે રસ્તો પૂર્ણ આત્મા રસના ભાવ સ્વભાવ રૂપ આત્મા નાસ્તિક પહેલી વાત કરી છે. પછી એ આત્મા ચેતન લક્ષણ હે લક્ષિત જે ચેતન સ્વ સ્વદ્રવ્યને આશ્રય છે. જ્યાં જીવ મૂક્યો ત્યાં એનો આત્મા કહ્યો હતો એટલે કોઈ એમ કે આત્માને જીવ જુદા એમ નથી એટલી ભાષા એમ મૂકી છે. પેલો આત્મા મૂક્યો છે આત્મા રસના અભાવ સ્વભાવ વાળો એમ કહીને છેલ્લે એ આત્મા એટલે કે જીવ ચૈતન લક્ષણ એ લક્ષી એ ચૈતન પણ જીવ ને આશ્રય છે. સમજાવું કાંઈ અહીં કહ્યું જબ ય જીવ સ્વર પદાર્થો કે સ્વભાવ કો પ્રકાશિત કરને મેં સમજ કોણ કેવું જ્ઞાન સર્વ પદાર્થો કે સ્વભાવ કો પ્રકાશ કરને સમજ કેવળ જ્ઞાન કો ઉત્પન્ન કરને વાલી ભેદ જ્ઞાન જ્યોતિ નો ઉદય હોને સે સર્વ પદાર્થો સે છૂટકર દર્શન જ્ઞાન સ્વભાવ ને નિયત દર્શન જ્ઞાન સ્વભાવ એમાં નિયત ઇચારી થશે વ્રતિ અસ્તિત્વ આત્મતત્વ કે સાથ એકત્વ રૂપે ને હોકર આત્મતત્વ કે સાથ પર્યાયની એકત્વ બુદ્ધિ છોડીને આત્મતત્વ કે સાથ એકત્વ રૂપે લીન હોકર પ્રવૃત્તિ કરતા હે તો દર્શન જ્ઞાન ચાર સ્થિત હોને છે અપને સ્વરૂપ એકત્વ રૂપે એકવીસમે વેદાંતા પૂર્ણ થાય સ્વ સમય ઓહો કેટલું ભયું છે. વ્યવહારના રસના પીડા એને આકર્ષણ પડે માણસ કારણ કે ઊંડે અંતરમાં જવું છે એને બહારની કોઈ અપેક્ષા છે નહીં. ઊંડે એટલે કે આ અંદર ધ્રુવ તત્વમાં જવું છે ને એની બહારની પર્યાય જે બાહ્યરૂપ છે એમાંથી અંતરમાં ધ્રુવ સ્વભાવમાં જવું છે ને. હા 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 એ કંઈ પ્રયત્ન ને પુરુષાર્થ ઓછો છે. એથી કે છે ભેદ જ્ઞાન જ્યોતિને કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરનારી કઈ છે? આ
ત્યારે કેમ કે પણ જ્યાં સુધી અમારે એ ન થાય ત્યાં સુધી અમારે શું કરવું? એમ પરથી ભેદ પાડવાનો પ્રયત્ન કરવો. નહી, આવી વાતો છે. દુનિયા તો કેસી આવ્યો, ધર્મી ને દુનિયા પાગલ દેખાય. પેલે જ્યાં સુધી વિકલ્પ દ્રષ્ટિ થઈ, પણ વિકલ્પ છે ત્યાં સુધી એને. પછી તો ઠરતા તો એને દુનિયા લાકડા જેવી એટલે અચેતન વસ્તુ છે આખી દુનિયા. આ ચેતન ત્યાં નથી. આમાં કે છે 80માં? હા, અવિચળ આત્માનુભૂતિનું મૂળ કારણ ભેદ વિજ્ઞાન છે. સરવાળો કર્યો, અવિચળ ચળે નહીં એવી આત્માનુભૂતિ. આત્માને અનુસરીને થતું જ્ઞાન ને વેદન ને અનુભવ, એ મૂળ કારણ વિજ્ઞાન છે. એનું મૂળ કારણ ભેદ વિજ્ઞાન છે. એમને સાધારણ બુદ્ધિમાં જિંદગી ગાળે, વેપારમાં હોશિયાર ગણાય, એમ નહીં 5-50 હજાર પેદા કરતા હોય, મૂડી હોય 2-5 લાખ ની પેલા બસ થઈ ગયું. એ તો કઈક આગળ વધ્યો એમ કે કઈક બીજા કરતા. બંબઈ બંબઈ તો કપી દીધું થયું કે છે. હું કહું કે ભાઈ ને વાત કે વેપાર વેપાર તમારા બંબઈ ની વાત છે. કોણ કરતું તૂટી હોપે એ તો એને કારણે. ભોયરામાં માલ હોય ત્યાં જાય ત્યારે ભોય માલ મળે ને? હે, મેળ્યું પર રહીને ભોયરાનો માલ મળે ને? એમ અંતરમાં ભોયરે પીડ્યો છે ભગવાન અંદર. એને ઉપર જતા પર્યાયમાં રાગમાં જતા એ પ્રાપ્ત થાય. એકજણ એમ કેમ છે, હમણાં ક્ષમા સાગ નો કાગળ આવ્યો છે ખંભાત થયેલો કે અમને ટોડણમલ ની હુંડી લખ્યું છે. જો કે અધ્યાત્મા પુરુષ ટોડણમલ એમ નહીં, એ લખ્યું અધ્યાત્મ પુરુષ ટોડણમલ ની હુંડી અને એનો ગુજરાતી અનુવાદ સંસ્થા તરફથી બહાર પીડ્યો છે. અમુક ને એમને એ તો જીવના સમય ની લોકોને ભલે ચેતામર હોય પણ એને ક્યાં શું છે આ ત્યાં ત્યાં દિગંબર ની વાતો કરે છે. અને હવે તો કઈ ગુપ્ત વાત કરી નથી. અવિચળ આત્માનુભૂતિનું મૂળ કારણ એટલે આત્મદ્રવ્યનું અનુભૂતિ અનુભવ થો એનું મૂળ કારણ પરથી ભેદ વિજ્ઞાન તે છે. પરથી ભેદ થતા સ્વરૂપનો અનુભવ થાય એમ કે છે. જ્યાં વ્યવહારના વિકલ્પ પણ જ્યાં મદદગાર નથી. પર્યાયમાં એટલા 11 અને 9 કરોડના જાણપણા કર્યા એ પણ ઉપર ને ઉપર રહ્યા, અંદરમાં કામ ન કરે એ કે છે. આવો માર્ગ વિતરાગનો. અને જૈન ને નામે લોકોએ બીજો કરી નાખ્યો. માર્ગ તો માર્ગ છે કે બીજો માર્ગ થતો નથી, પણ એને કલ્પ્યો એવી રીતે. બીજો એને માન્યો છે,
આ વ્યવહારથી થાય ને રાગથી થાય ને વ્યવહાર સાધન કહ્યું છે ને, નિશ્ચય સાધને વ્યવહાર સાધક કયો છે ને બાપુ, એ તો જ્ઞાન કરાવવાની વાત છે ભાઈ. નિશ્ચયની દ્રષ્ટિનો અનુભવ છે ત્યાં રાગની મર્યાદા કેટલી છે એનું જ્ઞાન કર્યું છે. સાધક પાધક એ છે જ નહીં. જે જે ત્યાં સાધક છે તે ત્યાં બાધક છે. આવે છે ને રાગ દ્વેષની વાતો શું કરવી કે છે ભાઈ. જે નય નિક્ષેપને પ્રમાણથી જે વસ્તુને નિર્ણય કરવા જાય છે એ પણ વિકલ્પ જ્યાં સાધક હોય એ બાધક છે ત્યાં. તો રાગ ને દ્વેષના થોડ શુભ વિકલ્પો ને શું ઉપયોગ એને શું વાત કરવી, એને એ સાધન છે જ નહીં. આ બધું તમે શું કરો ત્યારા અષ્ટાનિકા આઠ દીધો ત્રીજો દી છે ને, આઠ નોંધો ને ત્રીજો દી. પ્રવીણભાઈ તરફથી છે ને, મૂળશંકરભાઈ ને પ્રવીણભાઈ બચાર ગુજરી ગયા, લાગણી વાળો હતો. અહીં તો જયા હતા બિચારા 12 વર્ષ નાની ઉંમર 50 વર્ષની ઉંમર જે છે એના તરફથી છે ને કઈ 10-8 ની આઠ આઠ ને 10 દી તો પ્રદૂષણ ના દિવસ. ઓહો ભાઈ, એવો શુભ રાગ હોય છે પણ એ શુભ રાગ છે તે એ છે. આવી વાત ના, એનું ભેદ કરે તો લાભ થાય, એ પોતે ચીજથી લાભ થાય એમ નહીં. ગીરધરભાઈ, આ ગીરધરભાઈ ને દત્ત મોટું મંદિર થાય છે અત્યારે, એ જ બનાવે છે ગીરધરભાઈ છે ને કરતા ને તો. શેઠિયા ઘરના ગામના હતા ને વળી, આમાં એને પ્રેમ થઈ ગયો એટલી તો કરતા છે ને તે. પણ એ તો એ થવા કાળે થાય છે, એમાં શુભ ભાવ હોય છે, શુભ ભાવ. પણ એ નિશ્ચયથી તો એ છે. આવો માર્ગ વિતરાગનો સિમંદર ભગવાન પાસે ગયા ને સાંભળ્યો, અનુભવ તો હતો, ચારિત્ર હતું, પણ આ વિશે સ્પષ્ટ થઈ ગયું. ત્યાં આવી ગયા હતા, ભૂતપાસ સામી ગયા છે ત્યાં ભગવાન પાસે. ભરત ક્ષેત્રના માનવી મનુષ્ય સાધુ પણ જેને દેહથી એ દેહથી ત્યાં જાત્રા થઈ. એવા સંતો એવા શાસ્ત્ર રચ્યા, એમાં સ્પષ્ટ મૂક્યું છે કોઈ સમાજને સમતોલ રહે કે નહીં, એને ઠીક પડે કે નહીં. અહીં તો ઉડાડી દીધું વ્યવહારથી ભગવાનની ભક્તિ ને વ્યવહારની ભગવાન, એનાથી ભેદ જ્ઞાન કરતો થાય એને રાખીને થાય. હા 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 હા, મુનિઓને કઈ પડી નથી દિગંબર સંતો કે આ સમતોલ રહેશે કે નહીં માણસો સમાજમાં, આ વાત રહેશે સંઘર્ષે કે નહીં, વિરોધ થશે કે નહીં, એ સ્વતંત્ર જેવું છે. માર્ગ તો આ છે. સમજાણું કાંઈ, જેને દેહ અને આત્માનું ભેદ દર્શન છે તેને પ્રાથમિક યુગ અવસ્થામાં અને પૂરણ સિદ્ધ અવસ્થામાં જગત કેવું પ્રતિભાસે તે હવે કે છે. 80-80 પૂર્વમ દ્રષ્ટ આત્મતત્વ વિભાતિ ઉન્મદવત જગત સ્વભ્યસ્તતા આત્મધિય પશ્ચાત કાષ્ઠ પાષાણ રૂપવત. સ્વાત્મદર્શીને પ્રથમ તો જગ ઉન્મત જણાય, સ્વાત્મદર્શીને પ્રથમ તો જગ ઉન્મત જણાય.
દ્રઢ અભ્યાસ પછી જગત કાષ્ટ દ્રશ સદવત થાય પથ્થર. દસ દિન પથ્થર નહીં, પથ્થર પાષાણ છે ને, કાષ્ટ પાષાણ. દસ કોના શ્લોક છે એને કરેલા નીચે છોટ ને ભાઈ. આ તો દુષ્ટ શબ્દ મૂક્યો છે ને પથ્થર માં, પથ્થર પડે છે એમાં પાછા મૂક્યો છે, એમાં દર્શન શબ્દ છે. વ્યાકરણ ભણી લાખ વ્યાકરણ પ્રથમ એને આત્મતત્વ જાણ્યું છે, અર્થાત દેહ થી આત્મ સ્વરૂપ ભિન્ન છે, ભિન્ન છે એમ અનુભવ્યું છે, એને જાણ્યું કહેવાય. સમજાણું કાંઈ, આત્મા દેહ થી ભિન્ન છે એમ ધાર્યું છે, એ ભિન્ન નથી. આત્મા દેહ થી ભિન્ન છે એમ જેને અનુભવ્યું છે, જાણ્યું છે એટલે અનુભવ્યું છે, એવું જેને પ્રથમ જ્ઞાન થયું છે તેવા યોગનો આરંભ કરનાર યોગીને. દેખો સંકેતી પણ યોગી છે, સ્વરૂપમાં જોડાણ કરે તે યોગી, યોગ કરે તે યોગી. એવા સ્વરૂપ યોગીને જગત ઉન્મ જેવું, પાગળ જેવું લાગે છે. શું આ કરે છે, શું બોલે છે ના. વિકલ્પના કોળા હળવાનું જગત, વિકલ્પના કોળા હળથી પુષ્ટિમાં પડ્યું છે જગત. આ એ તો પાષણ મુન્મત પાગલ જેવું છે કે એને ખબર નથી. વિકલ્પ થી પણ પાર છે આત્મા, અને વિકલ્પ થી પમા એવો નથી. એને આ વિકલ્પ થી પામશે ને વિકલ્પની જાળમાં ઉભા જ્ઞાનીને કે છે, પ્રથમ શરૂઆત વાળાને વિકલ્પ હોય છે ને જી, એટલે એને પાગલ જેવા દેખાય છે કે છે. દિગંબર સાધુ હોય પણ એ વિકલ્પ થી લાભ માનતા હોય તો એ પણ પાગલ જેવા દેખાય એમ કે થાય. સમજાણું કાંઈ, વ્યવહારથી વાત લેતા આવ્યા હતા ને 78-79. વ્યવહાર એટલે જન્મ અભિધાન વિકલ્પ લક્ષણ છે, એટલે જે વિકલ્પો છે એમાં પડ્યા છે ને એનાથી આત્માનું સાધન કરીએ છીએ એમ માનનારા ધર્મીને પાગળ જેવા શરૂઆતમાં વિકલ્પ ઉઠે એટલે એને દેખાય છે એમ કે છે. આવું છે પાગલ, અર્થાત સ્વરૂપ ચિંતનના વિકલ્પનાને લીધે શુભ શુભ ચેષ્ટાયુક્ત આ જગત વિવિધ બાહ્ય વિકલ્પયુક્ત. સ્વરૂપ ચિંતનના વિકલ્પનાને લીધે, રાગને લીધે શુભ અશુભ ચેષ્ટાયુક્ત આ જગત વિવિધ બાહ્ય વિકલ્પ રાગ સહિત મનમાં જેવું લાગે છે. ત્યાં તો ત્યાં સુધી કીધું કે ઉપદેશનો વિકલ્પ ઉઠે છે પાગલ જેમ છે. મુનિને અસમ્યક દ્રષ્ટિને પાગલ જેવું દેખાય, કારણ કે વસ્તુ છે તો જ્ઞાન મૂર્તિ વિતરાગ મૂર્તિ, આ બધી વિકલ્પની જાળ. ઉપદેશ દેવામાં શું કરે,
આ કે છે કે ઉપદેશ દેવાનો વિકલ્પ આવ્યો એ પાગલપણ છે. બહુ ફેર. વિકલ્પ છે ને સ્વરૂપનું ચિંતન કરતા ઠીક થયો નથી જ્યાં મજબૂરનું ત્યાં વિકલ્પ આવે જ્ઞાનીને એની ચિંતનામાં વિકલ્પને લઈને પેલા વિકલ્પ વાળા જેવો જે છે એને પાગલ જેવા દેખાય. ક્યાં ભગવાન ત્રણલોકનો નાથ આનંદનો સાગર જેમાં તીર્થંકર ગોત્ર બાંધવાનો ભાવ પ્રવેશ કરે નહીં બંધનું કારણ નુકસાનનું કારણ. ભાવ એ શું છે ને તીર્થંકર બાંધવાનો શું ભાગ છે એ વિકલ્પ આવે કે છે પણ એ વિકલ્પના કાળમાં એને વિકલ્પથી લાભ માનનારાના વિકલ્પમાં જ પડ્યા છે એને પાગલ જેવા દેખાય છે એમ કે છે. હોય મોટા ડાયા જગતને સમજાવવામાં અને મોટા પંડિત કહેવાય પણ જેને વિકલ્પની ઝાડથી એમાં રોકાઈ ગયા છે એ બધા પાગલ છે. ભગવાન તો એમ કહ્યું કે અમારી ભક્તિના રાગમાં રોકાયેલો છે એ જ અમને લાભદાયક પાગલ છે કે છે. ભગવાન એમ કે છે સંતો એમ કે છે ભગવાન એમ કે છે ને અમારી ભક્તિ ને અમારી પૂજાનો ભાવ તને જે થાય છે એમાંથી તું લાભ માને છો. જ્ઞાનીને ચિંતનમાં વિકલ્પ આવ્યો પણ એ તો ભીન તરીકે આવ્યો છે સમજાણું. અને અજ્ઞાનીના જે વિકલ્પ છે એ તો એક જ બુદ્ધિથી છે એમાં એથી ચિંતનના કાળમાં વિકલ્પ આવ્યો એને આ પાગલ જેવી દુનિયા દેખાય છે એમ કે છે. અની પાર્ટીઓ હશે ને એટલી સુખી છે પાગલ પર છે પાગલ. કેમ કે દુઃખની પરાકાષ્ઠા વધી ગઈ છે એથી બેભાન થઈ ગયા છે. એમ અજ્ઞાની શુભના વિકલ્પમાં લીન થયેલા અનાત્મામાં લીન થયેલા એને જ્ઞાનીને શરૂઆતમાં વિકલ્પ છે હજી બિન પીડ્યું છતાં સ્થિરતા પૂર્ણ ચારિત્ર નથી એ કાળે એને પાગલ જેવા દેખાય એમ કે પછી ફેરવશે. જુઓ સંતોની વાણી તો જુઓ જુઓ હે જ્યાં વિતરાગતા ગોલન જ્યાં છે વિતરાગતા એમાં જે વિકલ્પ ઉઠ્યો છે કે છે એની તદ્દન સ્થિર નથી થયો એવા વિકલ્પની ચિંતનમાં જગતના જીવો રાગથી હરખને હસુમાં પીડ્યા છે એનાથી અમારું કલ્યાણ થશે. એ પાગલ છે. મુનિને કઈ પડી નથી એવાને પાગલ કહેતા પાગલને સ્વરૂપ સમજાયું ને. મહાપ્રભુ ચૈતન વસ્તુ તરીકે મા પ્રત્યક્ષ છે. પર્યાયની અપેક્ષા અહીંયા પ્રગટ કહેવાય પણ વસ્તુની અપેક્ષા એ પ્રગટ પ્રસિદ્ધ છે.
કોઈ એને અપેક્ષા અવ્યક્ત કીધું છે ને બધા છઠ્ઠા બોલ છ બોલ અવ્યક્ત પોતી તો આની આમ પર્યાયમાં આવ્યું નથી ને બાય એથી એને અવ્યક્ત કીધું પણ વસ્તુમાં છે એ તો પોતે પ્રગટ છે પ્રસિદ્ધ છે એવા આત્મામાં આત્મા તરીકે નહીં જાણનારા અને વિકલ્પની જાળવણ દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિના ભાવ એમાં મશગુલ ને હરખના અનેપા છે એને જ્ઞાની ને પાગલ દેખાય છે આવું મારે છે ભાઈ પરમાત્મ પ્રકાશમાં તેમ કહ્યું છે જગત ને જ્ઞાની પાગલ જેવું દેખે છે જગત ધર્મી ને પાગલ દેખાય કે હું વાતું કરે છે પરમાત્મા પૂર્ણાનંદ ને અત્યારે શુદ્ધ 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 ધ્રુવ પૂર્ણાનંદ નો નાથ એ શુદ્ધ છે ચિકાળ શુદ્ધ છે નિરોધમાં હો કે સિદ્ધમાં હો વસ્તુ તો શુદ્ધ છે એવું શુદ્ધનું જ્યાં ભાન થયું છે એ ભાનવાળાને હજી કંઈક વિકલ્પ આવે સ્થિરતા પૂર્ણ સ્થિર થયો નથી એમાં એમ કે આ જગતના પ્રાણીને જોઈ એને પાગલ જેવા દેખાય છે સમજાણું કાંઈ ને શુભ અશુભ ચેષ્ટાયુક્ત એમ કહ્યું ને પ્રાણયોગીનું વિભાતિ ઉન્નત વચન સ્વરૂપ ચિંતન વિકલ્પતા શુભ અશુભ ચેષ્ટાયુક્ત એકદમ જનક સંસ્કૃત છે સારું કહે છે યોગનો આરંભ કરનાર યોગી ધર્મી જીવને જગત ઉન્મત જેવું સ્વરૂપ ચિંતનના વિકલ્પનાને લીધે શુભ શુભ ચેષ્ટાયુક્ત આ જગત વિવિધ બાહ્ય વિકલ્પયુક્ત ઉન્મત જેવું લાગે છે પછીથી એટલે જ્યારે યોગની પરિવકત અવસ્થા થાય એટલે સ્થિર થાય અંદર ત્યારે જેને આત્મબુદ્ધિનો સારો અભ્યાસ થયો છે જેણે આત્મ સ્વરૂપની સારી પેઠે ભાવના કરી છે ભાવના શબ્દ એકાગ્રતા તેવા નિશ્ચળાત્મ સ્વરૂપનો અનુભવ કરનારને જવે નહીં એવી સ્થિરતા જ આ જામી છે એકલા આનંદના જ્યાં ઘૂંટડા પીવે છે ભાઈ ડાક્ટર આપ્યો છે નહીં શેરડીના રસનું જ્ઞાનભાઈ ગન્ના ગન્નાનો રસ આમ શેરડીનો દર્શાવાય ઘટ 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 એમ અનુભવના કાળમાં આનંદનો શેરડીના રસની જેમ ઘટ ઘટ અનુભવ જેને સ્વરૂપની તૃષા લાગી છે એને સ્વરૂપમાં જતા એને આનંદની પીપાસા આનંદ દશા જાગે છે એના એ પીપાસા તૂટી જાય છે
વસ્તુ તો આ છે. બરાબર. એ સિવાય બધી વાતો જેટલી શાસ્ત્રો ચરણાન યુગ ને આવે ને ચરણાન યુગ ને આવે તરવું જવું એમ કે ભાઈ કે કુંકુંદાચાર ને તમે કરવા જશો બીજા આચાર્યો ને બલિદાન થઈશ. અરે પ્રભુ, બીજા આચાર્યો પણ એ જ કે છે, વ્યવહારનું સ્વરૂપ જણાવે છે પણ જણાવતા એનો નિષેધ કરીને આત્માના ઉપર લાભ એમ બતાવે છે. બરાબર. ચરણાન યુગમાં એ બતાવે તો કરી ને વ્યાખ્યા તો આમ વ્રત હોય એનો અતિચાર આમ ટાળવા એમ બધું બતાવે પણ એનું પ્રયોજન અંતરમાં જવું વિતરાગતા પ્રગટ કરવી એનું પ્રયોજન છે. એ બતાવીને એમાં રાખવાનું પ્રયોજન નથી. જેણે આત્મ સ્વરૂપની સારી પેટી ભાવના કરી છે તેવા નીચળવાનો અનુભવ કરનારને જગત સંબંધી ચિંતાના અભાવને લીધે પછી વિકલ્પ નથી ને. એટલે પેલા જે સ્વરૂપનું ચિંતન વિકલ્પ હોય છે ત્યારે આ જગત ઉન્મત જેવું દેખાય, પણ જયારે ચિંતાના અભાવને લીધે પરમ ઉદાસન પણ અવલંબનને લીધે હા તે જગત કાશ ને પાષાણવત પ્રતિભાસે છે. જેના ચૈતન્યની જાગૃતિનો અભાવ છે એવા પથરા ને લાકડા જેવા દેખાય કે છે. જેને ચૈતન્યની જાગૃતિનો અભાવ છે હા ચાલતા મળદા દેખાય એમ નથી જાય ને મોક્ષ અધિકાર નથી. અશ્વાઓમાં ચાલતા સબ છે ચાલતા મરદા બધા છાંઠણીમાં બાંધી ન ઉપાડે. આનંદનો નાદ જેને જાગ્યો નથી આનંદનું શરણ લીધું નથી. આનંદના જેને સ્વાદ આવ્યા નથી હા હા એટલે જીવ જાણ્યો નથી એમ. જીવ તો આવો છે એવા જીવ વિકલ્પની જાળમાં પીડ્યા છે એને જ્ઞાનીને પ્રથમ કલ્પનાની ચિંતાના અવસરમાં એ ઉન્મ જેવા દેખાય, પછી આનંદમાં અંદર રહે કે પછી પથ્થર ને લાકડા જેવા જાય બધું. હા આવું બધું કહેતા જગતને ઠીક નહીં લાગે એવું મુનિઓને નહીં. કરુણા બુદ્ધિ છે એમાં વિકલ્પ છે. તારું ચૈતન્ય જાગૃત સ્વભાવનું પિંડ એને તે જગાડ્યો નહીં અને રાગના પુણ્યને પાપના વિકલ્પની જાળમાં ઘૂંચાઈ ગયું છે ભાઈ. પથ્થર જેવા લાકડા જેવા છે એ બધા અનાત્મા છે એમ કે. આત્માના આત્મા થઈને જેણે જાણ્યો નથી એવા વિકલ્પમાં રોકાયેલા જેવો લાકડા અને પથરા જેવા દેખાય કે છે. જૈન દર્શન આમ કે છે અથડાણા દર્શન એમ કરી કેટલા લખાઈ દે પણ જૈન દર્શન કે જૈન દર્શન વસ્તુનું સ્વરૂપ છે. અમરચંદજી લખે છે આ થી લખે જૈન દર્શનમાં આમ કહેવાનું જૈન દર્શન આમ કે છે. વસ્તુનું સ્વરૂપ જ આ છે ત્યાં જૈન દર્શન એટલે શું એનો હું અર્થ માવીને ચીત્યા છે મોટા આ મતાન તે મતાન થવા મતન માવી પોતે સંકેત ને ત્રણ જ્ઞાન લઈને આવ્યા છે એને એક ફક્ત સ્વરૂપનું સાધન અંતર કરવું છું એ બાકી હતું એ કર્યું
ઈ કર્યું એને, બીજું કઈ કર્યું નથી. ઉપદેશ આપ્યો નથી, સમોસા નો રચાણો નથી. એટલે બધું પરમા થઈ ગયા. જ્ઞાનમાં ઉપદેશ ની વાણી નીકળતા જ્ઞાન માં ખબર નથી. જ્યાંથી કેવું જ્ઞાન થયું ત્યાંથી ખબર છે કે આ વાણી નીકળશે. હે, નવું જાણવું થયું છે. આવો ઉપદેશ આપ્યો ને આમ કર્યું. જગન ને બહુ હિંસા હતી, એટલે બૌદ્ધ ને મહાવીરે બે હિંસા ટાળીને હક અપાયો. બધાને સરખો, સ્ત્રીઓને બધાને સરખો અહીં કે છે. જગત પરમ ઉદાસીન પર આને અવલંબને લીધે તે કાષ્ટ પાષાણ પ્રતિભાસે છે. ભાવાર્થ જેને સ્વપરનું ભેદી નામ થયું છે તેવા અંતરાત્માને આત્માનુભવની પ્રથમ ભૂમિકામાં યોગના આરંભકાળમાં આ સચેષ્ટ અને વિકલ્પરાવ જગત, ચેષ્ટાવાળું અને વિકલ્પવાળું જગત ઉન્મદ જેવું, પાગલ જેવું લાગે છે. હોશો ને હરખ વિકલ્પમાં કરે છે એ બધા પાગલ જેવા, પથરા જેવા છે એમ કે સાહેબ. હા હા હા. પરંતુ બાદમાં જયારે તે યોગના પરિપક્વ અભ્યાસ દ્વારા આત્મ સ્વરૂપમાં ફેર થઈ જાય છે અતિન્દ્રિય પ્રચુર આનંદના સ્વાદમાં જ્યાં આવી જાય છે ત્યારે તેના જગત સંબંધી બુદ્ધિપૂર્વક કઈ વિકલ્પ ઉઠતો નથી. કારણ કે તેને તે સમય નિર્વિકલ્પ દશા વર્તે. પાષાણનો અર્થ કે એ ચીજ આત્મા નથી અને એ ચીજ મારામાં નથી એવું સહેજે જ્ઞાન થઈ જાય છે. પથરા જેવા છે મારા પથરા. હા હા, વિશેષ છે કે શું.